સુવાળા હાથ છે ને રસોઈ કરવા માટે ને વરજીની કાળજી લેવા માટે છે, સમજાણું? હાલો એમ તો તમને હજી ખબર નથી કે આ હાથ શું શું કરી શકે છે. હવે હાઉ કરો, નહીતર છે ને આ તમારું નાનકડું નાક છે ને એ કપાઈ જાહે. અચ્છા તો બોલો, લગાડવી છે શરત, કરવી છે પતંગબાજી? તમારી પતંગ છે ને એ હું કાપીશ, એની હું તમને ખાતરી આપું છું. શું? એ બાપરે, તમને જો સાંભળીને જ એટલું અચરજ લાગી ગયું તો જ્યારે તમારી પતંગ ઉપર હવામાં આમ ગોથા ખાતી હશે ત્યારે તમને કેવો ઝાટકો લાગશે વરજી. એ વરજી વાળી, આમ છે ને મૂંગી મર, આ ગામમાં બૈરાઓને પતંગ ઉડાવવાની છૂટ આપી દીધી હોત ને તો ક્યારની આ તારી શરત માની લીધી હોત. પણ આ ગામમાં છે ને બૈરાઓનું એક જ કામ છે, વરજીની ફિરકી પકડવાનું. તમારી પતંગ તો હું જ કાપીશ. ચલો. હેલો, આ તમારા બંને માટે. અરે શું ખરીદી કરી લાવી? તમારા માટે સાડી અને પપ્પા માટે કુર્તા પાયજામા. અરે ઘરમાં સાડીઓનો ઢગલો પડ્યો છે, શું કામ લઈ આવી સાડી? મમ્મી એ મન થઈ ગયું તો લઈ આવ. ચેતનને મળવાનું મન નથી થતું તને? હા, ઈચ્છા તો થાય છે. ઈચ્છા થાય તો જઈ કેમ નથી આવતી એને? એટલી બધી તૈયારીઓ છે તો મને નથી લાગતું કે ઓફિસમાંથી મને એટલી બધી રજા પણ મળે. જો બેટા, ઈચ્છાઓને કોઈ દિવસ અટકાવી ના જોઈએ, ઈચ્છાઓને પૂરી કરી જ લેવી જોઈએ. ક્યાં પતા કલ હો ના હો. હા, પણ મારું અત્યારે અહીંયા રહેવું વધારે જરૂરી છે. જરૂરી શ્વાસ લેવાનું પણ છે અને એના માટે ઓક્સિજનની જરૂર પડે. અને તારો ઓક્સિજન અત્યારે શિવિંધામમાં બેઠો. મારી એક વાત માનીશ, ચેતનને મળી આવ, એટલે ચેતનને પણ સારું લાગશે અને તને પણ. ઠીક છે, હું વિચારીશ. પણ હા, હું જો ત્યાં જઈશ ને તો એ ચેતન માટે સરપ્રાઈઝ હશે. એટલે મમ્મી, મને શું વાંધો છે? એમ આઈડિયા સરસ છે, ફોન કરીને કહેવો જ જોઈએ પપ્પા. ચાલ એ બધી વાત છોડ, હવે આ શું.